વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ફરી પાછો એક અગત્યનો ટોપિક છે આપણી પાસે, પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન એની ઘટના એને આપણે વિસ્તારથી સમજવાની છે અને પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે. પૂર્ણ આંતરિક પરાવર્તનને સમજીએ એના માટે ફરી પાછી આપણે આકૃતિને સમજવી પડશે. મિત્રો, મેં તમને આગળ પણ કીધું હતું કે આ ચેપ્ટરની અંદર ઘણી બધી આકૃતિઓ છે અને દરેક થિયરીની તમારે આકૃતિની શરૂઆત, સોરી, એમના વર્ણનની શરૂઆત એ તમારે આકૃતિથી જ કરવાની થશે. એટલે તમારે આકૃતિને બરાબર સમજવાની છે. જો આકૃતિ બરાબર સમજશો તો તમને એનું વર્ણન ક્લિયર આવડશે. તો આકૃતિને સમજીએ આપણે. આકૃતિને સમજવા માટે અહીંયા ધારી લો કે અહીંયા એ અને બી, બિંદુ એ જે છે એક ઉદગમ છે, બરાબર. બિંદુ એ એક ઉદગમ છે અને ઉપરનો જે ભાગ છે એ ભાગ હવાનું માધ્યમ છે. એટલે માનો કે કાચનું માધ્યમ છે કોઈ, એ કાચના માધ્યમની અંદર ધારો કે આપણે એક બલ્બ મૂકેલો હોય એ ટાઈપની એક પરિસ્થિતિ છે. એમાંથી નીકળતા અલગ અલગ પ્રકાશના જે કિરણો છે એને આપણે ધ્યાનમાં લઈએ. તો આપણે આગળ વક્રીભવનની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે આપણે એવું કીધું હતું કે પ્રકાશનું કિરણ માત્ર વક્રીભવન અનુભવતું નથી, પરંતુ થોડા ઘણા અંશે એનું પરાવર્તન પણ થશે. એ પરાવર્તનને આપણે અહીંયા સમજવાનું છે. ચાલો તો વાત કરીએ. ધારો કે બિંદુ એ માંથી એક પ્રકાશનું કિરણ નીકળે છે, એ પ્રકાશનું કિરણ આ રીતે સીધું બિંદુ બી પર આપાત થાય છે, મતલબ કે સપાટીને લંબરૂપે આપાત થાય છે. જો સપાટીને લંબરૂપે આપાત થતું હોય તો સ્વાભાવિક છે ભાઈ, 90 ના ખૂણે આપાત થયેલા કિરણ એનું વક્રીભવન થતું નથી અને માટે જ આ કિરણ આ રીતે આમ સીધે સીધું બહાર નીકળી જશે. બીજું કિરણ લીધું છે આપણે B1 બિંદુ પાસે. B1 બિંદુ પાસે માનો કે અહીંયા કોઈ કિરણ આપણે આપાત કરાયું છે, તો આ કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશવાના કારણે લંબથી દૂર ભાગે છે. ત્રીજું કિરણ ધ્યાનમાં લઈએ. ત્રીજું કિરણ એને આપાત કરીએ B2 બિંદુ પાસે. એ પણ વધુ વધારે લંબથી દૂર ભાગશે. કેમ? તો કે તમે અહીંયા જોઈ શકો છો, આ બિંદુ પાસે તમે જોવા θ1 છે, અહીંયા θ2 છે, θ1 θ2. પણ અહીંયા દરેકને આપણે θ1 જ નામ આપીએ છીએ. કેમ કે અલગ અલગ પોઝિશન આપણે લીધી છે. પ્રથમ બી છે, પછી B1 B2, એમ અલગ અલગ પોઝિશન છે. દરેક માટે ખૂણો વધતો જાય છે, આપાત કોણ દરેક માટે આપાત કોણનું મૂલ્ય વધતું જાય. તો સ્વાભાવિક છે ભાઈ, આપાત કોણ વધે છે તો સામે વક્રીભૂત કોણ પણ વધવાનો જ છે. દરેકની અંદર અહીંયા તૂટક લાઈન ડ્રો કરી છે. તૂટક લાઈનથી આપણને કિરણ દર્શાવ્યું છે. આ કિરણ શું બતાવે છે? તો કે ભાઈ, થોડા ઘણા અંશે પ્રકાશનું કિરણ પાછું ફેંકાય છે. જેટલાનો ખૂણો આપાત કોણ હશે એટલાનું જ પરાવર્તન કોણ હશે. દરેકની અંદર તમને એવું થોડું થોડું જોવા મળે છે. ચાલો નેક્સ્ટ કિરણ માટે વિચારીએ. તો હજુ ધારો કે કિરણને આપણે આગળ લઈ જઈએ છીએ. આ ફરી પાછું આપણે કિરણ આપાત કર્યું, એનો ખૂણો પહેલા કરતા વધી ગયો. આપાત કોણ વધ્યો તો સ્વાભાવિક છે વક્રીભૂત કોણ પણ વધે છે. તમે જોઈ શકો આગળની પરિસ્થિતિ. આવો ફરી પાછું તમે સમજો તો આગળની જે પરિસ્થિતિ છે એમની અંદર વક્રીભૂત કોણ આટલો છે, બીજી પરિસ્થિતિમાં વક્રીભૂત કોણ આટલો છે, પણ ત્રીજી પરિસ્થિતિમાં તમે જુઓ તો વક્રીભૂત કોણ જે અહીંયા છે એ 90 ડિગ્રીનો થઈ ગયો છે. મતલબ એવો થયો કે પ્રકાશનું આપણું જે કિરણ છે એ કિરણ સપાટીને સમાંતર થઈ ગયું છે. આ રીતે 90 ડિગ્રીના ખૂણે કિરણ પાછું ફેંકાય છે. હજુ એક પરિસ્થિતિ વિચારે કે હજુ આપણે માનો કે કિરણને આગળ આપાત કર્યું તો શું થાય? તો કે આપાત કોણ પાછો વધ્યો, ફરી પાછો આપાત કોણ વધે છે, મતલબ કે હજુ વક્રીભૂત કોણ વધશે. પણ હવે તો કિરણ તમારું સપાટીને સમાંતર ચાલતું હતું ને અત્યાર સુધી, તો એનો મતલબ એવો થયો કે હવે જે કિરણ સપાટીને સમાંતર ચાલતું હતું આ રીતે, એ કિરણ સમાંતર જવાને બદલે એના એ જ માધ્યમમાં પાછું ફરે છે. એના એ જ માધ્યમમાં એ પાછું ફરે છે. તો પ્રકાશ એના એ જ માધ્યમમાં પાછા ફરવાની આ ઘટના એને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. પ્રકાશની એના એ જ માધ્યમમાં પાછા ફરવાની ઘટના એને આપણે કહેશું પૂર્ણ આંતરિક પરાવર્તન. બીજી એક પરિસ્થિતિ યાદ રાખજો મિત્રો,
કે જ્યારે પ્રકાશનું વક્રીભૂત કિરણ તમારો 90 ડિગ્રીનો ખૂણો આપે, બરાબર, જ્યારે પ્રકાશનું વક્રીભૂત કિરણ આપણને 90 ડિગ્રીનો જ્યારે ખૂણો આપે છે, ત્યારે મળતો આપાત કોણ, એને આપણે કહેશું ક્રાંતિ કોણ. ત્યારે મળતો આપાત કોણ એને કહેવાય ક્રાંતિ કોણ. ક્રાંતિ કોણ એને દર્શાવાય સી, ક્રિટિકલ એંગલ. મતલબ આકૃતિ પરથી આપણને એટલું સમજવા મળે છે કે જ્યારે પ્રકાશનું કિરણ એ અલગ અલગ આપાત કોણે આપાત થાય છે, જેમ જેમ આપાત કોણ વધતો જાય છે તેમ તેમ સામે વક્રીભૂત કોણ પણ વધે છે. વક્રીભૂત કોણ વધવાના કારણે એક પરિસ્થિતિ એવી આવે કે જ્યારે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય અને પછીની પરિસ્થિતિમાં પ્રકાશનું કિરણ એના એ જ મધ્યમાં પાછું ફેંકાય. તો યાદ કરો મિત્રો કે પ્રકાશનું કિરણ એના એ જ માધ્યમમાં પાછું ફેંકાય, મતલબ આ તો થયું પરાવર્તન. પરાવર્તન થયું એનો મતલબ શું થયો કે પ્રકાશનું જે કિરણ છે એ કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના, એના પહેલા જ્યારે 90 ડિગ્રી આપણને મળતું હતું, તો હવે આપણે એવું વિચારી શકીએ કે હવે પછીની જે સપાટી છે, અહીંયા આ લાલ લાઇનથી તમે ડ્રો કરી બતાવું છું, એ સપાટી એવું દર્શાવે છે કે પ્રકાશનું કિરણ એ જ માધ્યમમાં પાછું ફરે છે, મતલબ કે આ સપાટી એ અરીસા જેવું કાર્ય કરવી જોઈએ. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે તમને વક્રીભૂત કોણ 90 ન મળે છે, 90 ન મળે એના પછીની જે સપાટી છે તમારી, એ સપાટી સમતલ અરીસા તરીકે વર્તતી હોવી જોઈએ. હવે આ બધી ઘટનાને હું યાદ કરાવું તો ઘણી વખત તમે ડામરના રસ્તા ઉપર દૂર દૂર સુધી તમને એમ ભાસ થાય કે ભાઈ પાણી છે, પણ હકીકતમાં પાણી હોતું નથી. એ એક પ્રકારની પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાઓ છે. કઈ કઈ ઘટનાઓ પૂર્ણ આંતરિક પરાવર્તનમાં આવશે? તો એક મરીચિકાની ઘટના છે, બીજું હીરો એનો ચળકાટ છે, ત્રીજું એક ઘટના આવે લૂમિંગ. લૂમિંગ એટલે શું? તો કે દરિયાની અંદર માનો કે પાણીમાં કોઈ જહાજ છે, એ જહાજ હકીકતમાં પાણીની સપાટી પર જ છે, પણ જ્યારે આપણે એને જોઈશું ત્યારે એ આપણને પાણીની સપાટી કરતા ઉપર હોય એવું જોવા મળે છે. એટલે એ ઘટના ખાસ ઠંડા પ્રદેશોમાં જોવા મળે, બરાબર. એટલે એ છે. પછી ઓપ્ટિકલ ફાઈબર્સ છે, એ પણ પૂર્ણ આંતરિક પરાવર્તન ઉપર આધારિત ઘટનાઓ છે. આ બધી ઘટનાઓ વિશે આપણે વિગતે ચર્ચા કરીશું, પણ અત્યારે આશા રાખીએ કે તમને આકૃતિમાં ખ્યાલ આવ્યો હશે. હવે થિયરી ઉપર થોડુંક સમજીએ કે ભાઈ જ્યારે પ્રકાશનું કિરણ એક ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ તે એ જ માધ્યમમાં આંશિક પરાવર્તન પણ થાય છે અને બીજા માધ્યમની અંતર આંશિક એનું પારગમન થાય, એટલે કે વક્રીભવન થાય. તો આ પ્રકારની જે ઘટના ઘટતી હોય, બરાબર, પરાવર્તનની જે ઘટના હોય એને આપણે આંતરિક પરાવર્તન પણ કહીએ છીએ. ત્યાર પછી આપણે જે વાત કરી એ જ વસ્તુ અહીંયા છે. પ્રકાશનું કિરણ એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે એક કિરણ તમારું લંબથી, અહીંયા તમે જોઈ શકો, ઘટ્ટ માધ્યમમાંથી જ્યારે પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તમારું જે કિરણ છે એ લંબથી દૂર તરફ વિચલન થશે. અને બિંદુ એ એટલે કે વસ્તુ એ, એમાંથી અલગ અલગ કિરણો ઉત્પન્ન થાય છે. એ અલગ અલગ કિરણોનું આંતરિક પરાવર્તન અને વક્રીભવન આપણે આકૃતિમાં દર્શાવેલું છે. ચાલો અલગ અલગ બિંદુઓ પાસે વાત કરતા કરતા આપણે પહોંચી ગયા છે બિંદુ B3 પાસે. અને B3 પાસે આપણે સ્નેલનો નિયમ લગાડીએ તો એની રચના કંઈક આપણને ફરી પાછી આ ટાઈપની મળશે. તો સ્નેલના નિયમની અંદર આપણને જે સૂત્ર ખબર છે એ સૂત્ર પ્રમાણે ચાલીએ, N1 sin I = N2 sin R, જ્યાં આઈ એટલે તમારી પાસે થશે આપાત કોણ અને આર એટલે થશે તમારી પાસે વક્રીભૂત કોણ. પણ આકૃતિમાં તમે જોશો તો આકૃતિની અંદર લખ્યું છે આપણે અહીંયા θ1 = C, એટલે એ થઈ ગયું આઈ. અને અહીંયા તમને જે એંગલ મળે છે θ2 નો, એ એંગલ તમારી પાસે 90 ડિગ્રી થશે. એટલે I = IC પણ લખાય, અથવા તમે I = C લખો તો પણ ચાલે. R = તમારી પાસે 90 ડિગ્રી. આ બંને કિંમતને આપણે ઉપર એડ કરીએ તો આપણને જે સમીકરણ મળશે હવે એ સમીકરણ છે N1 sin IC. અહીંયા તમે જોઈ શકો N2 sin R, R = 90, તો sin 90 ની વેલ્યુ આપણને ખબર છે 1 થશે,
એટલે n2 પછી આપણે 1 લખ્યું નથી. ચાલો sin ic ને આપણે કરતા બનાવીએ, તો sin ic એટલે આ જે n1 વાળું પદ છે એ n1 વાળું પદ અહીંયા નીચે આવશે, છેદમાં જાય. n2 by n1 is equal to n12 લખી શકાય, યાદ કરો આગળની પરિસ્થિતિ, એટલે sin ic is equal to n21 લખી શકાય અથવા n2 by n1 લખી શકાય. હવે માનો કે આપણી પાસે જે માધ્યમ છે એ માધ્યમ હવાનું માધ્યમ હોય તો પરિસ્થિતિ શું સમજવી આપણે એ ધ્યાનમાં લઈએ. જો હવાનું માધ્યમ હોય તો એનો વક્રી ગુણાંક એક થશે, એટલે એના જગ્યાએ n2 ના સ્થાન ઉપર એક મૂકી દે, એટલે ફાઇનલી આપણને એક સૂત્ર મળે છે. આ સૂત્રને તમારે યાદ રાખી દેવાનું છે, sin ic is equal to 1 upon n, અથવા ખાલી ic માંગેલો હોય અથવા ખાલી c પણ હોય, ક્રાંતિકોણ માંગેલો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો. ic અથવા તો c is equal to sin inverse 1 upon n. હવે આગળ જે ચર્ચા કરી દીધી આપણે એ ચર્ચામાં પાછી થશે આપણી, કે માની લો કે હવે ક્રાંતિકોણ મળી ગયો આપણને, પણ ક્રાંતિકોણ મળ્યા પછી આપણે હજુ થોડો ખૂણો વધારીએ તો હવે એનું વક્રીભવન શક્ય નથી. કેમ કે કિરણ તમારું જે હતું એ તો સંપૂર્ણપણે સપાટી ઉપર આવી ગયું હતું, બરાબર? અહીં તમને દેખાય છે સંપૂર્ણપણે કિરણ સપાટી પર હતું, એટલે હવે વક્રીભવન થવાનું નથી. મતલબ કે એ કિરણ એના એ જ માધ્યમમાં પાછું ફરે છે, જેને આપણે આંતરિક પરાવર્તન તરીકે ઓળખીશું, બરાબર? એટલે યાદ રાખજો, એને આપણે આંતરિક અથવા પૂર્ણ આંતરિક પરાવર્તન તરીકે ઓળખી શકીએ. પછી અલગ અલગ આપણે જે આગળ વાત કરી હતી એ બધી ચર્ચા અહીંયા થયેલી છે, કે બે પ્રકાશનું કિરણ જે છે એ વક્રીભૂત કિરણ 90નું થાય, 90નું થયા પછી પ્રકાશનું જે કિરણ છે એ સંપૂર્ણપણે એના એ જ માધ્યમમાં પાછું ફેંકાય છે. પાછું ફેંકાય એને આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન કીધું છે. અને અહીંયા થોડીક આપણે અલગ ચર્ચા કરી દે કે જ્યારે પ્રકાશનું પરાવર્તન થાય ત્યારે એનો કેટલો ભાગ છે એ વક્રીભવન પણ થતો હોય, એટલે જ પરાવર્તક સપાટી ગમે તે લીલીસી હોય તો પણ પરાવર્તિત કિરણ ઓછી તીવ્રતા વાળું જ હોય. કાચની સપાટી છે, માની લો અરીસો, એના ઉપર તમે કિરણ આપાત કરો તો પાછો ફેંકાયનો એનો પડછાયો એ ઓરિજિનલ પ્રકાશ કરતા ઓછો તીવ્રતા ધરાવતો હશે. પરંતુ જ્યારે આપાત કિરણનું સંપૂર્ણપણે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, આપાત કિરણનું સંપૂર્ણપણે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ત્યારે પ્રકાશનું પારગમન થતું નથી. આ ખાસ યાદ રાખજો, એટલે એટલા માટે બે માધ્યમને છૂટી પાડતી સપાટી એ સંપૂર્ણપણે અરીસા તરીકે કાર્ય કરે છે, અને પૂર્ણ આંતરિક પરાવર્તન એ પણ પરાવર્તનના નિયમનું પાલન કરશું. થેન્ક યુ દોસ્તો.